નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર નવનીત વાછાણી. આજે આપણે વાત કરવી છે હોમિયોપેથી અને સેલ્ફ મેડિકેશન વિશે. સેલ્ફ મેડિકેશન એટલે શું થાય સમજીએ. કોઈપણ ડૉક્ટરની સલાહ વિના પોતાની બીમારી માટે જાતે નક્કી કરી અને દવા લેવી, આ પ્રક્રિયાને સેલ્ફ મેડિકેશન કહેવાય. હવે છેલ્લા થોડા વર્ષોથી ઇન્ટરનેટ પર અને સોશિયલ મીડિયા પર બીમારી વિશે, દવાઓ વિશે, જુદી જુદી પદ્ધતિઓ વિશે ઘણી બધી માહિતીઓ અવેલેબલ છે. તો આ માહિતી પેશન્ટના એજ્યુકેશન અને ઓરિએન્ટેશન એટલે અવેરનેસ માટે હોય છે, નહીં કે જાતે નક્કી કરી અને દવા લેવા માટે. તો ઘણા દર્દીઓ એવું કરતા હોય છે, ઓનલાઈન ઇન્ફોર્મેશન લઈ અને જાતે હોમિયોપેથી દવા લેતા હોય છે, અથવા અમારી પાસે આવતા હોય છે કે આ બીમારી માટે મને આ દવા આપો. આવું ન કરવું જોઈએ, એનું કારણ સમજીએ. હોમિયોપેથિક સાયન્સનો મૂળભૂત સિદ્ધાંત પેશન્ટની તાસીર આધારિત હોય છે. હોમિયોપેથિક સાયન્સમાં પેશન્ટની દર્દીની જે સારવાર કરવામાં આવે છે, દર્દોની જે સારવાર કરવામાં આવે છે, એની તાસીર મુજબ કરવામાં આવે છે. એના માટે અમારે પેશન્ટના લક્ષણોનો, એના સ્વભાવનો, એની લાઇફસ્ટાઈલનો અભ્યાસ કરવો પડે છે. પછી નક્કી કરવામાં આવે છે કે જે તે પેશન્ટને કઈ દવા આપવી જોઈએ. એટલે આ રીતે છૂટક માહિતીના આધારે જાતે હોમિયોપેથિક દવાઓ ન લેવી જોઈએ. અધિકૃત ડૉક્ટરનો સંપર્ક કરીને જ પોતાની હોમિયોપેથિક ટ્રીટમેન્ટ લેવી જોઈએ. થેન્ક યુ.